નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમ સાથે ફરી એકવાર ઉપસ્થિત છીએ કૃષિ દર્શન કાર્યક્રમમાં આજે આપણે એક બહુ રસપ્રદ વિષય પર ચર્ચા કરવાના છીએ આજનો વિષય છે ક્ષારીય જમીન અને તેનું નિવારણ દર્શક મિત્રો સૌથી મોટો કુદરતી સ્ત્રોત હોય તો એ છે જમીન ભૂમિ આ જમીન આપણી સમગ્ર જીવસૃષ્ટિનું નિરંતર પોષણ પૂરું પાડે છે પરંતુ આપણા રાજ્યમાં ખાસ કરીને જે સમસ્યા છે જમીન સાથે સંકળાયેલી એ છે જમીનની ખારાશ ક્ષારીય જમીન અને એને કારણે ખેડૂતો જાત જાતની મુશ્કેલી ભોગવી રહ્યા છે પરંતુ દરેક સમસ્યાનો ઉપાય હોય એમ ખારી જમીન જે છે જમીનની ખારાશ ક્ષારીય જમીન એ નિવારવા માટેની પણ પદ્ધતિઓ છે જે ખેડૂત મિત્રોએ જાણવી બહુ જરૂરી છે તો આજે આપણે આ વિષય પર ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં તજજ્ઞ એવા શ્રી બી એમ ઝાલા સાહેબને આમંત્રણ આપ્યું છે ઝાલા સાહેબ આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો શ્રી બી એમ ઝાલા સાહેબ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડમાં મદદનીશ નિયામક છે અને રાજકોટ તેમજ જૂનાગઢ જિલ્લાનો ચાર્જ તેઓ સંભાળી રહ્યા છે તો ઝાલા સાહેબ આપણે જે ક્ષારીય જમીન આપણે જેને કહી છે એટલે એ ક્ષારીય જમીન એટલે શું અને આમ નોર્મલ જમીન કરતાં એ કઈ રીતે અલગ પડે છે ક્ષારીય જમીનમાં એવું હોય છે કે જેમાં ક્ષારનું પ્રમાણ એટલે કે સોડિયમનું પ્રમાણ વધારે હોય અને એ છોડ છે એ સહન ન કરી શકે એટલું સોડિયમનું પ્રમાણ હોય અને તે દ્રાવ્ય ક્ષારોની અંદર એટલું ભળી ન શકતું હોય કે જેથી કરી એને છોડને અનુકૂળ ન થતું એને અને અડચણરૂપ થાય અને તેને એવી ક્ષારીય જમીન કહેવાય એટલે આમ સામાન્ય વનસ્પતિઓ આ ક્ષારની હાજરીમાં કદાચ તાણ અનુભવતી હોય એવું મારું માનવું છે તો આ ક્ષાર આપણા ગુજરાત રાજ્યમાં જ આ સમસ્યા કેમ વધારે છે ગુજરાત રાજ્યમાં એટલા માટે છે કે ગુજરાત રાજ્ય છે એની ભૌગોલિક સ્થિતિ જેવી છે કે ભારત દેશનો ટોટલ અડતાલીસસો કિલોમીટરની લંબાઈવાળો દરિયાકિનારો છે જ્યારે ગુજરાત એક જ કે જે સોળસો કિલોમીટર છે એ એની લંબાઈ ધરાવે છે હવે સોળસો કિલોમીટરની અંદર એ સૌરાષ્ટ્ર અને કચ્છ એ એના મોટાભાગનો હિસ્સો દરિયા કિનારે આવેલો છે એટલે એને લીધે શું છે કે જે ક્ષારનું પ્રમાણ છે હા એ વધારામાં વધારે જમીન છે એ ક્ષારનો ભોગ બની ગઈ છે અચ્છા એટલે આપણા ગુજરાતનો આવડો મોટો વિશાળ દરિયા કિનારો છે એ આપણા માટે એક આશીર્વાદરૂપ છે પરંતુ આશીર્વાદને કારણે સમસ્યા પણ છે સમસ્યા પણ છે અચ્છા સાહેબ આપણે ક્ષારીય જમીનની વાત કરીએ તો એના પણ કેટલાક પેટા પ્રકારો હા ક્ષારીય જમીનમાં પણ ત્રણ પ્રકારો છે હં એક તો જાણે ક્ષારીય જમીન પછી બીજી ક્ષારી અને ભાસ્મિક જમીન અને ત્રીજી ભાસ્મિક જમીન કે જેની અંદર ખારાશ ન હોય પણ એને ભાસ્મિક કહેવામાં આવે છે જે ટેકનિકલ ભાષામાં ત્રણ પ્રકાર પાડવામાં આવેલા છે એટલે સાહેબ એના જો એનો વિગતવાર તમે સમજાવશો એના ભેદભાવ હા તો જે ક્ષારીય જમીનો જે છે એમાં સામાન્ય રીતે શું છે કે એના જમીનને આધારિત બધું હોય છે અને તેના પીએચ ઉપર આધારિત હોય છે તેમ ટીડીએસ આધારિત પણ હોય છે એમાં ટેકનિકલ ગણીએ તો એનો જે ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાઓથી પણ તેને સુધારી શકાય છે યાંત્રિક યાંત્રિકથી પણ સુધારી શકાય છે અને ત્રીજું જમીનની ખેડવાણ પદ્ધતિ છે છે એનાથી પણ સુધારી શકાય ત્રણ રીતે સુધારી શકાય બરાબર છે એટલે જે વનસ્પતિ આપણે કહીએ કે જે અમુક તો એવી વનસ્પતિ હોય ને લવણોદભીદ આપણે જેને કહીએ હેલોફાઈટ્સ કહીએ આવી વનસ્પતિને તો ક્ષારની જરૂર પણ પડતી હોય છે તો આપણે ગુજરાતમાં

અને અહીંયા સુધી માંગરોળ કોડીનાર જેમાં શેરડી પણ વાવેતર થતું હતું પણ આજે એ બધા ક્ષારનો ભોગ બનેલા એટલે અત્યારે ભાગની વીસ થી પચાસ ટકા જે જમીન છે એ બંજર થઈ ગઈ છે અથવા એ પાકો હવે નાશ પામ્યા છે અને ધીમે ધીમે લુપ્ત થઈ ગયા છે ઓહો આ રીતની પદ્ધતિ અત્યારે ક્ષારને લીધે આપણે ભોગવી રહ્યા છીએ સૌરાષ્ટ્ર એટલું જ અને ગુજરાતમાં પણ ગુજરાતમાં પણ એટલે સાહેબ વનસ્પતિની દેહ ધાર્મિક પ્રક્રિયા ઉપર શું અસર થાય એમ ક્ષારીય જમીનની અસર શું નબળી જોવા મળે આપણને પછી તેની અંદર પોષક તત્વો ની ખામી દેખાય કે ભાઈ આ રોગીષ્ઠ છોડ છે તેની અંદર ફળનું જે ક્વોલિટી હોવી જોઈએ એ ક્વોલિટી આવતી નથી તેમજ એમાં જે ઉત્પાદન આવવું જોઈએ એ પણ પૂરતું આવતું નથી અને છોડ આપણને એમ લાગે કે આ બીમાર છોડ છે નબળો છોડ લાગે તંદુરસ્ત નથી અને તેમજ ઉત્પાદન પણ સાવ ઘટતું જાય એટલે આવી ઉણપ પોષક તત્વોની ખામીને લીધે અથવા તો પોષક તત્વો પોતે જમીન હોવા છતાં સારી જમીનમાં જે મેળવી શકે છોડ એ આ જમીનની અંદર એક સોડિયમનું પ્રમાણ વધારે હોવાથી જે એને લીધે આ છોડ મેળવી શકતો એટલે શરૂઆતમાં તો કદાચ ખેડૂતો જો વધુ પડતો ખાતરનો ના ઉપયોગ કરે તોય ફાયદો કારણ કે સાર જ જમીનમાં એટલો બધો છે એટલે ફાયદો

યાંત્રિક પદ્ધતિ જે છે એની અંદર શું છે કે જમીનનું જે ઉપલો થર જામી ગયો હોય સોલ જે ઉપલું પડ ખારાસ વાળું હોય છે એને ઢસડી અને બહાર કાઢવાનું હોય છે અચ્છા અને બીજું એક ધોરણ મીઠા પાણીનો સ્પ્રે કરીને તેને આપણે બદલી શકીએ છીએ તેવી જ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાઓમાં કે જે જીપ્સમ છે પછી ગંધક છે પછી આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર ગંધકનો તેજાબ છે પછી સાથે સાથે આપણી જો સુગર ફેક્ટરીઓ આવેલી છે બારડોલી બાજુ કોડીનાર બાજુ કે જેનું મોલાસિસ નીકળે છે બાય પ્રોડક્ટ તરીકે અને એ બાય પ્રોડક્ટ છે એ મોલાસીસ આપણે એમાં નાખીએ તો પણ જમીનની આપણે પોષણ સ્તરે વધારે છે અને એમાં મજાની વાત એ છે કે અમારું જીપ્સમ છે એ અમારી જે એસલસી એકત્રીસની યોજના છે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની એસએલસી એકત્રીસ નામની યોજના આવેલી છે એ યોજના એવી છે કે જે સો ટકા સબસીડીથી કામ કરે છે બરાબર કે જેમાં ખેડૂતો એક પણ પૈસો ખર્ચવાનો નથી અને છતાં એને આ પ્રોજેક્ટનો લાભ આપવામાં આવે છે જે આપણા તમામ જગ્યાએ આપણા જે દરિયા કિનારા ઉપર છે તેમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ આ પ્રોજેક્ટમાં કામ કરે છે બરાબર એટલે આ બે પદ્ધતિ થઈ અને ખેડવાડ પદ્ધતિમાં પાકની અને ખેડવા પદ્ધતિમાં પણ પાછું આપણે તેની અંદર પણ ફેરફાર કરીએ છીએ કે પાક છે એને ઢાળની દિશામાં જ આપણે વાવેતર કરીએ છીએ પછી પાક છે એને પોળા અંતરે વાવીએ પછી એની જે પાકની ફેરબદલી કરીએ પછી જે પાકો છે એ પણ જે સહન કરી શકે આપણું જે ક્ષારવાળો જે પાક હોય ક્ષારવાળી જમીન એની અંદર જે પાક એવા હોય કે જે ક્ષાર સહન કરી શકે માનો કે નાળિયેરી છે પછી દાડમ છે પછી આપણે દ્રાક્ષ છે એવા પાકો જે છે એ આપણે વાવીએ તો એની અંદર નુકસાન ઓછું થાય છે ખારેક છે કચ્છની અંદર ખારેક સારામાં સારી થાય છે અને ફોરેન પણ એક્સપોર્ટ થાય છે ત્યાં જે ક્ષારનું પ્રમાણ વધારે હોવા છતાં આપણે વિદેશની મૂડી પણ પાક ફેર બદલીને ને લીધે લઈ શકીએ હાજી એટલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈએ તો આ સમસ્યા સામે આપણે લડી શકીએ એમ તો છીએ પછી વધુ પડતા પિયતથી કે સિંચાઈને કારણે પણ જમીનમાં ક્ષાર વધતો હોય છે એ કઈ રીતે થાય એ જરાક દર્શક મિત્રોને આપ સમજાવશો વધુ પડતા તો શું છે કે ક્ષાર હંમેશા નીચે છે તળની અંદર અને વધારે માણસો પાણી ભરી રાખે તો એને પિયત વધારવાથી જે ક્ષાર બધા ઉપર આવી જાય છે ઉપર આવી જાય છે એને લીધે શું છે છોડના જે મૂળ છે જે ઉપરનું જે છ સેન્ટીમીટર છ ઇંચનું જે પડ છે તેની અંદર ક્ષારો બધા આવતા હોય છે અને એને વધારેમાં વધારે પિયત કરો એટલે નેરકાંઠાની જમીનો જે છે અથવા તો વધારેમાં વધારે જે ભૂગર્ભ જળનો જથ્થો છે એ સાતસો ફૂટથી માણસો સિંચી અને લિફ્ટ ઇરિગેશન કરી અને જે પિયત કરે છે એને લીધે એ ક્ષાર જે નીચે હતો સાતસો ફૂટ કે હજાર ફૂટ એ પણ બહાર આવે છે એટલે જે છ ઇંચનું જે પડ છે ઉપરનું જે ફર્ટાઇલ સોઇલ છે આપણું જે ફળદ્રુપ જમીન છે એને બગાડ થાય છે અને એને લીધે જે ક્ષારી જમીન બની જાય છે અને એને લીધે છોડ ઉપર બહુ ખરાબ અસર થાય છે અને એને લીધે નહેર હા પછી સિંચાઈ આ બધું આપણું સર્જિત ક્ષાર બનાવવાનું એક પદ્ધતિ આવી ગઈ છે એટલે સાહેબ ગુજરાતનો જે આ વિશાળ દરિયાકાંઠો છે એ તો ઐતિહાસિક છે હાજી તો લાખો વર્ષોથી છે પણ આ સમસ્યા તો આપના મત મુજબ એ નવી છે ને આ સમસ્યા કે સમસ્યા પણ એટલી જ જૂની છે સમસ્યા તો જૂની હતી જ અચ્છા બરાબર છે વિશ્વ લેવલની આ સમસ્યા છે પણ અત્યારે આપણે શું છે કે અન્નની ખેંચ પડી છે કઠોળની ખેંચ પડી છે વસ્તીના પ્રમાણમાં અને તેનો વપરાશ વધ્યો છે તેને લે પહોંચી વળવા માટે આપણા ભારત દેશ છે એ સ્વનિર્ભર થવા માટે આપણને ખેંચ પડે છે ઇન્ડિયાને અને એને લીધે આપણે છે એ સલાઈન જે સોઇલ છે એ આપણા માટે એક પડકારરૂપ છે અને તેને આપણે ફળદ્રુપ બનાવી અથવા તો ખેતી હેઠળ લાવી અને ઉત્પાદન વધારવું ખાસ જરૂરી છે ન લાવીએ તો આપણે અત્યારે અન્ન અને કઠોળ એના માટેની મોટી સમસ્યાઓ છે અને એના માટે જ આપણે જે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ એ રીતે કામ કરે છે કે દાખલા તરીકે દરિયાકાંઠાના જે પ્રોજેક્ટ છે હા તેની અંદર ખેત તલાવડી બનાવીએ છીએ ચેકડેમ બનાવીએ છીએ પછી ખેત તલાવડી તમે ભાલની અંદર જશો તો એમાં દેખાશે કે ખેત તલાવડીઓ બનાવેલી તો લિફ્ટ ઇરીગેશન કરી અને તે ઘઉંને આપે છે કે બીજા પાકોને આપે છે જે જીરું પણ પકવે છે અચ્છા એટલે ઉત્પાદન આપણે વધારી શક્યા છીએ અહીંયા જે ઘેડ વિસ્તાર છે આપણો હા પોરબંદર સાઈડનો જે પટ્ટો છે હા તેમાં પણ આપણે લિફ્ટી જે ખેત તલાવડીઓ છે મોટી મોટી ખેત તલાવડીઓ છે પછી તળાવ ઊંડા કરવાની યોજના છે પછી જે સ્ટ્રકચરો છે અર્ધન સ્ટ્રકચર છે માટીના હા એના પણ આ વસ્તુ કરી શકાય છે સાથે સાથે ક્ષારવાળું પાણી કેમ બહાર જતું રહે એના માટે અમારે શું છે કે ખેતરને ફરતે ફીલ ચેનાલ બનાવવાની આવે અને એ જે ક્ષાર આવ્યો હોય એ ખેતરની અંદર ચેનાલમાં આવતું રહે અને એ ક્ષાર ધોવાય અને બહાર નીકળી જાય એટલે સાહેબ આ ખેડૂત મિત્રો માટે બહુ ઉપયોગી માહિતી છે એટલે તો જો એને મિત્રોને વધારે આના વિશે જે માહિતી મેળવવી હોય તો એ ક્યાંથી મેળવી શકે અમારું દરેક જિલ્લાની અંદર હા આની ઓફિસ મદદનીશ નિયામકની કાર્યરત છે અમુક જગ્યાએ ત્રણ જિલ્લાની વચ્ચે એકાદ પણ અમારી દરેક ઓફિસો ત્રણ તાલુકા વચ્ચે કે ચાર તાલુકા વચ્ચે એક ફિલ્ડ સુપરવાઇઝરની કચેરી હોય છે હા તેનો સંપર્ક કરી શકે છે અને તેની નીચે એક આસિસ્ટન્ટ ભાઈ હોય છે એ તાલુકા દીઠ એક આસિસ્ટન્ટ હોય છે કે જે આ માહિતી પૂરી પાડે છે અને પોતે જ જાતે જઈ અને ફોર્મ ભરી અને વિગતવાર કામ કરે છે અચ્છા હાજી આપ સાહેબ જીપ્સમની એમનો ઉપયોગ કરવાની વાત કહેતા હતા અને પછી સલ્ફ્યુરિક એસિડના ઉપયોગ વિશે વાત કરતા હતા તો એ પ્રતિ હેક્ટર જીપ્સમ કેટલું વાપરવું જોઈએ એ એવી રીતના છે કે જીપ્સમ છે એ વાપરવા માટે શું છે કે જમીનનું પૃથ્થકરણ કરાવવું જરૂરી છે અચ્છા જમીનનું પૃથ્થકરણ કર્યા વગર કોઈ ભલામણ કરી શકાય નહીં એટલે વાત એ છે કે આપણે પ્રયોગશાળાનો ઉપયોગ કરી લેબોરેટરીનો ઉપયોગ કરી અને તેમાં કેટલો એની ટકાવારી છે એ મુજબ જ એનો પ્રતિ હેક્ટર આપણે માન્ય વડાપ્રધાન સાહેબ તો સોઇલ હેલ્થ કાર્ડ માટે ખેડૂતોને સતત જાગૃત કરતા રહીએ છીએ એટલે એ એ બહુ જરૂરી વસ્તુ છે એટલા માટે આપણે પ્રયોગશાળાનો પણ ઉપયોગ કરવો જોઈએ કે જમીન પૃથ્થકરણ છે એ આપણી જે ક્ષારીય જમીન છે ઓગણત્રીસ ટકા તો એના માટે આ ખાસ જરૂરી છે કે કયા તત્વની ઉણપ છે તો જ આપણે એમાં જીપસમનો એમાં દસ સેન્ટીમીટરમાં જ આવવું જોઈએ પછી નીચે જતું રહે તો નકામું છે પછી ઉનાળામાં જ વાપરવું જોઈએ અને સાથે સાથે એને સેન્દ્રિય ખાતર છે એની સાથે ઉમેરો કરવો જોઈએ કે જેથી કરી જીપ્સમ અને સેન્દ્રિય ખાતર

પછી કોબી પણ ચાલે અચ્છા કોબી છે ફ્લાવર છે આ ટાઈપના શાકભાજીના પાકો લઈ શકાય છે અને બાગાયતી પાકોની આપણે પહેલા વાત કરી જ હતી કે ખારેક છે નાળિયેરી છે એ એ ટાઈપના પાકો લઈ શકાય લઈ શકાય એટલે સાહેબ આપણા ખાતા તરફથી કે ગુજરાત રાજ્ય સરકાર તરફથી આ યોજના અથવા ખેડૂતોને આ ખારાશ નિવારણ માટે કઈ કઈ યોજના છે અમારી આ એસએલસી એકત્રીસની પહેલાં વાત કરી કે આ એસએલસી તો એની અંદર શું છે કે અમારે ચેકડેમ બનાવીએ છીએ પછી જમીનને લેવલ કરી આપીએ છીએ જ્યાં ઢાળવાળી જમીન હોય પછી જમીનને ફરતે પાળા બનાવી આપીએ છીએ પછી ફિલ્ડ ચેનલ બનાવી આપીએ છીએ પછી ખેત તલાવડી બનાવી આપીએ છીએ એ સો ટકા એની પચાસ હજારથી માંડી અને એક લાખ સુધીનું ધારાધોરણ પ્રાઇવેટ જમીન હોય ખાનગી જમીન તો એમાં એક લાખ સુધીનું ધારાધોરણ હોય અને બાજુમાં જ સરકારી સર્વે નંબર આવતો હોય તો પાંચ લાખ સુધીની સીમ તલાવડી બનાવીએ છીએ અને પાકું સ્ટ્રક્ચર છે એ એક લાખથી માંડી અને અમે સાત લાખ સુધીનું સ્ટ્રક્ચર બનાવી અને પાણી ભરીએ છીએ અને એનાથી લિફ્ટ આપી અને ખેડૂતો ઘણા બધા છે એને લિફ્ટથી ઇરીગેશન કરી અને મીઠું પાણી વાપરી અને પોતાનું ઉત્પાદનમાં ડબલ અથવા ત્રણ ગણો વધારો લે મેળવે છે મેળવે છે એટલે આપ આપના મત મુજબ આ આ યોજનાનો પ્રતિસાદ ખરેખર કેટલો છે અમારે તો શું છે કે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં જ્યારથી આ પ્રોજેક્ટ આવ્યા છે એકત્રીસ યોજના ત્યારથી સારામાં સારો એક તો રિસ્પોન્સ મળ્યો છે અને ખેડૂતનો પ્રતિભાવ પણ સારો મળ્યો છે અને ખેડૂતોને સામુ રિઝલ્ટ દેખાયું છે એ લોકો અત્યારે પેલા શું હતું નિરાશ થઈ ગયા હતા કે આપણે ખારી જમીન છે શું કરશું એટલે લોકો માઇગ્રેટ થતા હતા ગામડા છોડીને જતા રહેતા હતા અત્યારે એને બદલે એ લોકો સ્ટેબલ થયા છે અને ઉત્પાદન વધારી શક્યા છે અને અમારે ખેડૂતોની માંગ જ હોય છે કે ગ્રાન્ટ આવે એટલે તમામ ગ્રાન્ટ સામાન્ય રીતે આપણી જેટલી ગુજરાત સરકારે ફાળવેલી હોય છે એ પાછી આપણે પરત કરવાની જરૂરિયાત નથી બરાબર એ રીતનું આપણું એસએલસી એકત્રીસની જે યોજના છે ક્ષારની ક્ષારીય જમીન માટેની એ યોજનાનો પૂરેપૂરો સો ટકા ખેડૂતો લાભ લે છે અને એનું પરિણામ પણ સારામાં સારું આવે છે જેથી યોગ્ય માહિતી જો મળતી રહે ખેડૂત મિત્રોને એના માટે જ આપણે આવી રીતે

અને જે આ જમીનની ખારાશ માટે જવાબદાર તત્વની અંદર મુખ્ય તો સોડિયમ જ છે સોડિયમ જ છે ઓકે જેને આપણે દેશી ભાષામાં મીઠું કહીએ છીએ હા અને એને સલાઈન આપણે હા એને ટેકનિકલ ભાષામાં કહીએ તો સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ હા હા એટલે સાહેબ આ આ સમસ્યા જે તક બની જાય એવી કોઈ વનસ્પતિ ખરી કે ખારી જમીનમાં જ આપણે ઉગાડી તો વધારે ઉગે તો ઘણીવાર વાર ખેડૂત ખેડૂત મિત્રો આવી ખારેકનું આપે કીધું એવી બીજી એવી બીજી વનસ્પતિઓ હોય તો હાજી એક સેલિકોમિયા કરીને એક વનસ્પતિ આવે છે કે જે ક્ષારી જમીન કે જેના બીજમાંથી વીસ ટકા તેલ નીકળે છે જે આપણને ઉપયોગી થાય અને બીજું જે છે કે એનું જે વૃક્ષ છે એ સુકાઈ જાય તો એમાંથી મીઠું બને છે અને એ મીઠું આખું એક અલગ પ્રકારનું હોય છે કે જેની અંદર આપણું જે મીઠું છે સાદુ મીઠું એની અંદર સોડિયમ ક્લોરાઈડ જ હોય છે એટલે બે જ તત્વો હોય છે સોડિયમ અને પોટેશિયમ હોય દરિયા કિનારા ને આપણે જે અત્યાર સુધી એમ નિરાશ થઈને બેઠા તા એવું હવે જે ટેકનોલોજી વિકસાવવાથી આપણને હવે એવું થાય છે કે દરિયા કિનારાને પણ આપણે ખેતી લાયક બનાવી શકીએ ખાલી મીઠાનો જ ઉપયોગ કરી શકીએ એવું નથી ગુજરાત રાજ્યની અંદર આપણે આનો પણ બહોળા પ્રમાણની અંદર એ જમીનને ખેડવાણ હેઠળ લાવીને ઉત્પાદન કરી અને આપણી આર્થિક સ્થિતિ છે એ ઊંચી લાવી શકીએ છીએ આપણે જે સરકારની આ બધી યોજના છે એના મુખ્ય મુખ્ય ઉદ્દેશો વિશે માહિતી જો આપી શકો તો મેઇન ઉદ્દેશ તો શું છે કે આપણને ખબર જ છે કે આપણી જે જમીન છે હા એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ હા કે જે અને ઉત્પાદન વધારવું અને લોકોની આર્થિક સ્થિતિ વધારવી અને લોકોની આર્થિક સ્થિતિ વધશે તો કાલે અભ્યાસમાં કે બીજી જગ્યાએ એના સામાજિક જે આખું જે જીવન ધોરણ છે દરિયા દરિયાકાંઠાનું જે જીવન ધોરણ છે એ બહુ નીચું છે દરેક જગ્યાએ તો એનું સામાજિક સ્તર પણ ઊંચું આવી શકે અભ્યાસમાં આવે અને આ જે ટેકનોલોજી છે એનો ઉપયોગ આવે એટલે સાહેબ જે ખારાશવાળી જમીનની જે આપણે માહિતી કીધી એ તો બહુ જરૂરી હતી જાણવી ખેડૂત મિત્રો માટે પણ એના કરતાં વધારે જાણવાની એ મજા આવી કે એના માટે આપણી પાસે આટલી બધી યોજનાઓ છે અને યોજનાનો બહુ સરસ પ્રતિસાદ મળે છે ખેડૂત મિત્રોનો એવા કોઈ ખેડૂત મિત્રો હોય કે જેને આપણે આમંત્રણ આપીને બોલાવી શકીએ જો ખેડૂત મિત્ર દર્શક મિત્રોને વાત કરે કે ભાઈ મારે આ સમસ્યા હતી અને પછી એ સમસ્યામાંથી હું બહાર આવી ગયો ને આજે તો એવો એવો કોઈ કિસ્સો આપના ધ્યાનમાં હોય તો દર્શક મિત્રો સાથે જો આપ શેર કરી શકો તો પણ જાણવું ગમશે એવા તો ઘણા ખેડૂતો છે હા બરાબર છે અત્યારે તો એને બોલાવ્યા નથી જો પહેલેથી કેવામાં આવ્યો હોય તો આપણે ખેડૂતોને બોલાવી બોલાવી શકત સખત કે ભાઈ એક ખેત તલાવડી હોય મોટી પોતાના ખેતરની અંદર બનાવેલી હોય છે ભાલ પ્રદેશ લ્યો કે દેરોદર બાજુ પોરબંદરનું ગામ લ્યો તો એને પોતે ખેત તલાવડી પોતાને આપણા સરકારની સહાયથી લીધેલી હોય અને એને જે જુવાર વાવેલી હતી માનો કે દેરોદર છે તો દેરોદર ગામની અંદર જે છે તો એ આપણો પ્રોજેક્ટ છે તો એની અંદર એને ખેત તલાવડી બનાવી પછી આપણા ચેકડેમ બનાવ્યા ફીલ ચેનલ બનાવી તો એના ગામની અંદર જે જુવારનું ઉત્પાદન છે

હા આ વપરાય છે ખેડા જિલ્લામાં એ વપરાતું અને બીજા જિલ્લાઓમાં ઘણા સમયથી વાપરવાનું ચાલુ થઈ ગયું છે એટલે લીલા પડવાસ એટલે શણ અને ઈકળને વાવેતર કરે અને પછી એને જમીનની સાથે મલ્ચિંગ કરી દેવામાં આવે અને એને લીધે શું છે કે આ કુદર ક્ષાર છે એનો પુષ્કળ પ્રમાણમાં ઘટાડો થાય છે જેથી કરી જમીનની ફળદ્રુપતા વધે છે સાહેબ એસએલસી જે યોજના છે એ યોજનામાં મુખ્ય કઈ કઈ કામગીરી કરવામાં આવે છે એમાં તો શું છે કે જો નાના કામગીરીથી માંડીએ તો એક લૂઝ બોલ્ડર સ્ટ્રકચર પણ આવે શરૂઆત થાય કે જે ગલી હોય તો એક ખાલી પથ્થરની કરી દેવામાં આવે અને એ જેને અમારે નાલા લૂઝ બોલ્ડર સ્ટ્રકચર કહેવામાં આવે કે લૂઝ બોલ્ડર એટલે પથ્થરનો એક ખાલી આડો પાળો નાનો એવો અને એના પછીનું જો લઈએ તો અમારે સંકન પોન્ડ આવે અથવા તો માટી નો લગાવે પ્લગ આવે બીજા નંબરનું સ્ટેપ આવે પછી એનાથી પાણી પહેલા નંબરમાં ગળાય અને પાણી પાછું બીજા નંબરમાં આવે એટલે જેથી કરી કાપ છે એ ત્યાં ત્યારે અને ગળાઈને ફિલ્ટરેશન વરસાદનું પાણી છે એ ધીમે ધીમે ફિલ્ટર વાળું પાણી દરિયા સાથે જાય જેથી કરી આપણો જે જમીનનો જે કાપ છે એ ત્યાં દરિયા સાથે ન જાય ન જાય જળવાય અને એના પછીનું જે સ્ટેપ આવે કે અર્ધન સ્ટ્રકચર આવ્યું માટીનું એના પછી બીજું મોટું માટીનું સ્ટ્રકચર આવે જેને સંકન પણ કહે છે પછી એ પર્કોલેશન ટેન્ક પણ કહે છે કે જે પર્કોલેશન ટેન્કની અંદર પણ આ રીતની કામગીરી કરવામાં આવે કે જે ખેત તલાવડી ટાઈપ હોય પણ એ બહાર હોય અને એ પર્કોલેશન ટેન્કમાં જ પાણી ભરાઈ જાય અને પછી પાછું ઓવરફ્લો થઈને બહાર નીકળી જાય બરાબર પછી ખેત તલાવડી છે પ્રાઇવેટ ખેતરની અંદર તો ખેત તલાવડી બનાવવામાં આવે બીજું એને જમીનને ફરતો પાળ બાંધી દેવામાં આવે પછી એને બાજુમાં જે સ્ટ્રેન્ચ બનાવવામાં આવે ફિલ્ડ ચેનાલ પણ બનાવવામાં આવે છે પછી માટીના બીજા સ્ટ્રકચરો પણ જુદી જુદી ટાઈપના બનાવવામાં આવે છે જુના જૂના ટેકનિકલ ભાષાના નામ અલગ અલગ હોય છે સાથે સાથે પાકા ચેકડેમ બનાવો બરાબર કે જે આપણે મેં આપને વાત કરીને પેલા કે ભાઈ એક લાખથી માંડી અને આઠ લાખ સુધીના પાકા સ્ટ્રકચર કે જે આપણે રસ્તા ઉપર જતા હોય તો આપણે ચેકડેમ હવે બધી જગ્યાએ દેખાય છે કારણ કે વોટર શેડ યોજનાઓ આવી એટલે લોકો હવે બધા થી માહિતગાર છે હા એટલે એ માહિત એ ચેકડેમ છે એને લીધે આપણને છેલ્લું સ્ટેજ નું હોય છે આ રીતની ઘણા બધા સ્ટ્રકચરો બનાવીએ છીએ આપણે બનાવીએ છીએ પછી તળાવ છે માનો કે તો તળાવનું આપણે નવું તળાવ પણ બનાવીએ છીએ કે જેથી કરી આપણે મેક્સિમમ પાણી છે એ સ્ટોર કરી શકીએ બરાબર અને એ તળાવનો ઉપયોગ આપણે પછી પાછું લિફ્ટ ઇરીગેશન આપી અને તેમાં પિયત પૂરક પિયત તરીકે ક્ષારીય જમીનનો જો જે એરિયા છે એમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ જેથી કરી આપણને શું છે કે ક્ષાર વગરનું વરસાદનું જ પાણી છે એનો આપણે લાભ મળી શકે બરાબર સાહેબ હવે જાણવા જેવો પણ છતાંય અંતિમ પ્રશ્ન કે આપણે જે પાકની ફેરબદલીની વાત કરીએ કે એ પાકની ફેરબદલી કરવાથી પણ જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે એમાં કોઈ એના નિશ્ચિત ધારાધોરણ છે ખરા આપણી પાસે એટલે ડોક્યુમેન્ટેડ કંઈ એવિડન્સ એવી ખરું માહિતી કે જેથી ખેડૂતોને સીધું કે ભાઈ આ પાક છે તો પછી એના પછીના વર્ષે અને એના પછીના વર્ષે આ ત્રણ વર્ષ સુધી લેવા ચોથા વર્ષે ફેરબદલી એ પ્રકારની કંઈ ડોક્યુમેન્ટેડ માહિતી ડોક્યુમેન્ટેડમાં એવું છે કે અત્યારે આપણી ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે છે અને તેમાં જીરો ઓગણસી એકાવન ઉપર આપણે કોઈ પણ એરિયાની જે માહિતી લઈ શકીએ છીએ અને દરેક જગ્યાએ હવે તો કિસાન સેન્ટરનો કોલ છે એ ચાલુ હોય છે અને એની અંદર દાખલે કે પોરબંદરમાં પણ દાખલે કે જુદી પરિસ્થિતિ હોય એમાં પણ સલાઈન સોઈલ છે માણાવદરમાં પણ છે અને આપણે ભાલ પ્રદેશમાં પણ સલાઈન સોઈલ છે જાફરાબાદમાં પણ છે મહુવામાં પણ છે અને

તો ત્યાં આપણે ખારેક ને પાક ને એ ટાઈપના બાગાયતી પાકો હોય અને તેના જે ફેરબદલી ફેરબદલી મૌવા છે તો ડુંગળીઓ આપણે આપણા ખેડૂત મિત્રોને બસ એ કહીએ કે જે આ સરકારી જે આખી કોલ સેન્ટર યોજના છે એનો પણ ફાયદો લઈએ અને અમારી સાથે જોડાયેલા રહીએ ખેડૂત મિત્રો એટલે અમને યોગ્ય સમયે આપને જરૂરી બધી માહિતી પૂરી પાડીએ આજે આપણા કાર્યક્રમમાં શ્રી બીએમ ઝાલા સાહેબ ખાસ સમય ફાળવીને આવ્યા તો ઝાલા સાહેબ સૌ ખેડૂત મિત્રો હતી અને દૂરદર્શન કેન્દ્ર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખેડૂત મિત્રો આવતા સપ્તાહે ફરી આવા જ કોઈ નવા વિષય સાથે મુલાકાત થશે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર